जी राजकीय ले परिणाम आमा के आमा जो आमा એમ કેવા માંગુ છું કે અત્યારે તો પેલા જે ગુરુજી અખાડા વાળા ગુરુજી બોલે એમનો કન્સેપ્શન ક્લિયર નહોતો. પેલા એ માઇક થામ આવીને આ ભૈયા રવાલા કર્યા, એમને ખબર જ નથી કે ત્યાં બહેનોને જવા દેવાય છે. એટલે તમે મૂર્તિની સામે જઈને હાથ જોડીને પૂજા મંત્ર બોલી શકો છો, ખાલી પેલું અભિષેક એટલે પેલું તેલ નથી નખાતું. એટલે અખાડા વાળા સાહેબ ને ખબર નથી. બીજો પોઈન્ટ કે ફડણવીસ સાહેબ તો હવે પોલિટિકલ માણસ છે, એમને થયું કે ભાઈ ચલો અહીંયા 400-500-600 લેડીઝ ચાલી ગઈ, તો એમને કહે કે આ વધારે મોટું ના થાય. એટલે એમને એ એ મોટું ના થાય એ પોઈન્ટ ઓફ વ્યૂથી હજી પાછું એમના બી ફંડા ક્લિયર નથી. એ કહે છે પૂજા તો એ તો સાચું જ છે, હું એમની સાથે સંમત છું. એમાંથી કોઈએ બી એવું કહ્યું કે ના બહેનોને તમે તેલ ચડાવવાની પરમિશન આપો, કારણ કે પૂજાની તો પરમિશન બધા પાસે છે. એટલે એમના આવા સ્ટેટમેન્ટ તમે જોશો કોઈ બી પોલિટિકલ માણસ પાસે નથી. આ જાઓ પાછા જાઓ અને બધાને કહો કે સાહેબ તેલ ચડાવવાની પરમિશન આપવાનું કહો, લેટ અસ સી એ લોકો શું જવાબ આપે છે. એ લોકો ડિપ્લોમેટિક જવાબ આપશે. બીજો પોઈન્ટ કે તમે પોતે જ અત્યારે જોયું કે સાહેબે તાના એસપી ને બધાને કહ્યું છે, ટ્રસ્ટીઓને, કે તમે લોકો બેસીને વચલો રસ્તો કાઢો. એનો મતલબ એ કે ધે વોન્ટ કે આ વધારે ઉગ્ર ના બને, કારણ કે ધીરે ધીરે લોકો, કારણ કે લોકો જયારે મોબ મેન્ટાલિટી કહેવાય, અમે જે કે મોબ એક્ટિવિઝમ કહીએ, અત્યારે ધીસ ઇઝ ટર્નિંગ ટુવર્ડ મોબ એક્ટિવિઝમ. કે લોકોને ઘણા લોકોને ખબર બી નથી, 10 જણને પૂછે કે પૂજા નથી કરવા દેતા પૂજા. અરે પૂજાનો પોઈન્ટ નથી, તેલનો પોઈન્ટ છે. એટલે એ તો લોકોને કોઈ સમજાવવાની, એટલે એ તો બહુ દૂરની વાત છે લોકોને.